નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, તો આપણે ગુજરાતી વિષયમાં લોકડાઉન પહેલાં શું ભણ્યા હતા? હા, શું ભણ્યા હતા? 13મો પાઠ, ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. અને તેના અંદર આપણે શું જોયું હતું? હા, ડૉક્ટર આંબેડકરના જીવન વિશે જોયું હતું અને તેમણે જે કાર્યો કર્યા આપણા દેશ માટે, જે દલિતો પીડિતો માટે, તેના વિશે આપણે જોયું હતું. તો તમને બધાને યાદ છે ને કે ભૂલી ગયા? હા, તો ચાલો, તો આજે આપણે આઈડિયલ પૂરીશું. તમારે સોએ આઈડિયલમાં તે પૂરવાનું છે. હું બોલતી જઈશ અને તમારે તે લખતા જવાનું છે. તો જો, સૌથી પહેલાં કયો પ્રશ્ન આપ્યો છે? હા, શું છે? ભારત રત્ન ડૉક્ટર આંબેડકર ગદ્યના લેખકનું નામ જણાવો. તો તેમાં ઓપ્શન એ શું આપ્યું છે? નિર્મળા પરમાર. ઓપ્શન બી ઉષા ઉપાધ્યાય. ઓપ્શન સી હર્ષદા પંડ્યા. અને ઓપ્શન ડી રમણલાલ સોની. તો એનો ઉત્તર શું આવશે? હા, શું આવશે? ઓપ્શન સી હર્ષદા પંડ્યા. હવે બીજો પ્રશ્ન. આંબેડકરે ખાલી જગ્યા વસતી વયે પોતાની માતા ગુમાવી. તો ઓપ્શન ઓપ્શન એમાં શું છે? 6 વર્ષ. ઓપ્શન બી 8 વર્ષ. ઓપ્શન સી 4 વર્ષ. અને ઓપ્શન ડી 10. તો કેટલા વર્ષની વયે એમની પોતાની માતા ગુમાવી હતી? હા, ઓપ્શન એ 6 વર્ષની વયે. હવે ત્રીજો પ્રશ્ન. તો ત્રીજો પ્રશ્ન શું છે? આંબેડકરના પિતાનું નામ શું હતું? તો શું હતું આંબેડકરના પિતાનું નામ? હા, શું હતું? રામજીભાઈ. આંબેડકરના પિતાનું નામ રામજીભાઈ હતું. હવે ચોથો પ્રશ્ન. આંબેડકરની માતાના અવસાન બાદ તેમના પિતાએ શું નિર્ધાર કર્યો? તો શું નિર્ધાર કર્યો હતો? હા, આંબેડકરની માતાના અવસાન બાદ તેમના પિતાએ નિર્ધાર કર્યો કે આ નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ. ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે. એટલે કે આંબેડકરના માતાના અવસાન બાદ એમના પિતાએ શું નિર્ધાર કર્યો કે જ્યાં એમના કે હું મારો જે નાનકડો ભીમરાવ છે તેને હું ભણાવી કરીશ અને મોટો કરીશ, અને ત્યારે જ એની માતાને છે સાચી શ્રદ્ધાંજલિ મળશે, તેવો નિર્ધાર તેમના પિતાએ કર્યો હતો. હવે પ્રશ્ન 5. આંબેડકરની માતાનું નામ શશીબાઈ હતું, એ ખરું છે કે ખોટું છે? તે તમારે જણાવવાનું છે. તો શું આવશે એમાં? ઉત્તર શું આવશે? હા, શું આવશે? ખોટું આવશે. હવે પ્રશ્ન નંબર 6. આંબેડકરનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તમને બધાને યાદ છે ને કે ભૂલી ગયા? હા, આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? હા, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં થયો હતો. એટલે કે જે મધ્યપ્રદેશ રાજ્ય છે તે રાજ્યના મહુ ગામમાં તેમનો જન્મ થયો હતો. હવે પ્રશ્ન નંબર 7. આંબેડકર નાનપણના દેખાવનું વર્ણન કરો. તો આંબેડકર નાનપણમાં કેવા દેખાતા હતા તેનું વર્ણન આપણે કરવાનું છે. તો ચાલો, આંબેડકર
રંગે ઘઉં વર્ણ હતા, એમનું કપાળ વિશાળ હતું, તેમના વાળ જોનારની આંખ ઠરે એવા વાંકડિયા હતા, નાક તચુકડું હતું અને આંખો પાણીદાર હતી. આમ આંબેડકર દેખાવે રૂપાળા કહી શકાય તેવા હતા. એટલે કે આંબેડકર નાના હતા ત્યારે તેઓ કેવો હતા? હા, રૂપાળા હતા. અને તેમના વાળ કેવા હતા? વાકટિયા. હવે પ્રશ્ન નંબર 8. આંબેડકરને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું? એટલે કે તેમના આંબેડકરને તેના વારસાઈમાંથી શું મળ્યું હતું? તો તેનો જવાબ શું આવશે? હા, આંબેડકરને પિતા પાસેથી ભણી ગણીને સારા નાગરિક બનવાનો વારસો મળ્યો હતો. હવે પ્રશ્ન નંબર 9. જૂના જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં હતું. કયું દૂષણ જોરમાં હતું? હા, જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં હતું. હવે પ્રશ્ન નંબર 10. આંબેડકરને કઈ વાત કઠટી હતી? એટલે કે આંબેડકર હતા તેને વધારે કઈ વાત કઠરતી મનમાં ને મનમાં કઠરતી હતી? તો એનો જવાબ શું આવશે? હા, આંબેડકરના જમાનામાં મનુષ્યની આવડત નહોતી જોવાતી, પણ જ્ઞાતિ જોવામાં આવતી હતી. એટલે કે આંબેડકર હતા તેમના જમાનામાં શું હતું કે જો કોઈ કૌશલ્ય કે કળામાં આવડત હોય તો તે જોવામાં નહોતું આવતું હતું, પરંતુ શું જોવામાં? એ કઈ જ્ઞાતિનો વ્યક્તિ છે તે વધારે જોવામાં આવતું હતું. આ વાત તેજસ્વી ભીમરાવલે કથતી હતી. એટલે કે આ વાત જે છે તે ભીમરાવલે બલબલે બલમાં કઠટતી હતી. આ વાત તેજસ્વી ભીમરાવને કથતી હતી. હવે પ્રશ્ન નંબર 11. રત્ન તે કંઈક ઢાંક્યું રહે, આ વાક્ય ગઢિયામાં કોના માટે લખાયું છે? તો એનો ઉત્તર શું આવશે? હા, રત્ન તે કંઈ ઢાંક્યું રહે, આ વાક્ય ગઢિયામાં ડૉક્ટર આંબેડકર માટે લખાયું છે. કોના માટે લખાયું છે આ વાક્ય? હા, ડૉક્ટર આંબેડકર માટે લખાયું છે. હવે પ્રશ્ન નંબર 12. ભીમરાવની પ્રતિભા જોઈને કોણે તેમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી? એટલે કે ભીમરાવની જે પ્રતિભા કૌશલ્ય જોઈને કોણે તેમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી? તો એનો ઉત્તર શું આવશે? હા, ભીમરાવની પ્રતિભા જોઈને વડોદરાના મહારાજા સયાજી રાવ ગાયકવાડે તેમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. હવે પ્રશ્ન નંબર 13. ભીમરાવના પગે પાંખો ફૂટી એમ સાથી કહી શકાય? તો એનો ઉત્તર શું આવશે? હા, પગે પાંખો ફૂટવી એટલે ખૂબ ઉત્સાહમાં આવી જવું. વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક સાપડી પછી ભીમરાવ ઉત્સાહમાં આવી ગયા. એમના અંધકારરૂપી જીવનમાં એક પ્રકાશનું કિરણ પ્રગટ્યું. આથી ભીમરાવના પગે પાંખો ફૂટી એમ કહી શકાય. એટલે કે ભીમરાવને શું થયું કે એમણે છે ને વધારે અભ્યાસ માટે તેમણે ક્યાં જવાની તક મળી? વિદેશમાં જવાની તક મળી. એટલે એના જીવનમાં જે અટકારરૂપી હતું તે હવે શું થયું? તેવા કિરણ પ્રગટ્યા. એટલે તેમણે શું? પાંખો ફૂટી એમ આપણે કહી શકીએ.
હવે પ્રશ્ન 14 ભીમરાવે કઈ કઈ પદવીઓ પ્રાપ્ત કરી એટલે કે ભીમરાવે કઈ કઈ પદવીઓ પ્રાપ્ત કરી છે કયા કયા અભ્યાસ બાદ તેમણે પદવીઓ પ્રાપ્ત કરી તો એનો ઉત્તર શું આવશે હા ભીમરાવે એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવીઓ પ્રાપ્ત કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરીને તેઓ ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા આ એનો ઉત્તર આવશે હવે પ્રશ્ન નંબર 15 કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ભીમરાવે ખાલી જગ્યા જઈને કર્યો તો કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ભીમરાવે ક્યાં જઈને કર્યો હતો તો નીચે આ ઓપ્શન આપ્યા છે એ લંડન બી અમેરિકા સી જાપાન કે ડી ઓસ્ટ્રેલિયા તો બોલો શું જવાબ આવશે હા શું જવાબ આવશે ઓપ્શન એ લંડનમાં ક્યાં જઈને કર્યો હા લંડનમાં જઈને કર્યો હવે પ્રશ્ન નંબર 16 ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ કેવી હતી એટલે કે ડૉક્ટર આંબેડકર જે તેમણે પુસ્તક પ્રત્યે કેવી પ્રીતિ હતી કેવી લાગણી હતી તો શું જવાબ આવશે એનો હા શું જવાબ આવશે ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ અનન્ય હતી એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો આમ પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર એ મહાન કાયદાશાસ્ત્રી બન્યા હતા એટલે કે જે ભીમરાવ આંબેડકર છે તેમનો પુસ્તક પ્રત્યેનો પ્રેમ કેવો હતો અનન્ય હતો એટલે કે જે પણ સમય તેમને મળતો હતો તેઓ ક્યાં વ્યતીત કરતા હતા વાંચનમાં વ્યતીત કરતા હતા અને તેમણે પેટની ભૂખ એટલે કે ભૂખ સહન કરીને તેમણે શું કર્યું હતું કે જે પુસ્તકો છે તેઓ ખરીદતા હતા પરંતુ જમતા ન હતા અને આ રીતે તેઓ શું બન્યા કાયદાશાસ્ત્રી તેઓ બન્યા હતા હવે આજે આપણે આટલું જ જોઈશું આગળનું આપણે આવતા વિડીયોમાં જોઈશું આટલું તમારે તમારી આઈડિયલમાં લખી લેવાનું છે અને તમે જ્યારે પણ આવશો ત્યારે હું ચેક કરી લઈશ જોઈ લઈશ